ત્રીસ ના છેદમાં પિસ્તાલીસ અને ચોપન ના છેદમાં એક્યાસી એ સમ અપૂર્ણાંક છે કે નહીં તે નક્કી કરો. તે ઉકેલવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવો અને જો તે સમાન મળે તો તે સમ અપૂર્ણાંક છે તેમ કહી શકાય. આમ ત્રીસ ના છેદમાં પિસ્તાલીસ. હવે વિચારો કે ત્રીસ અને પિસ્તાલીસનો સૌથી મોટો સામાન્ય અવયવ શું છે. પંદર ના ઘડિયામાં ત્રીસ અને પિસ્તાલીસ બંને જ સંખ્યાઓ મળે. આમ ત્રીસને બે ગુણ્યા પંદર તરીકે લખી શકાય, જ્યારે પિસ્તાલીસને લખાય ત્રણ ગુણ્યા પંદર. હવે અંશ અને છેદ બંનેને પંદર વડે ભાગીએ. આમ જો બંનેને પંદર વડે ભાગીએ તો શું થાય? પંદરનો પંદર સાથે છેદ ઉડે, નીચે પણ પંદરનો પંદર સાથે છેદ ઉડશે અને આપણી પાસે રહે બેના છેદમાં ત્રણ અથવા બે તૃતીયાંશ. આમ ત્રીસના છેદમાં પિસ્તાલીસનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે બે તૃતીયાંશ. હવે ચોપનના છેદમાં એક્યાસી વિશે વિચારીએ. ચોપનના છેદમાં એક્યાસી. હવે જુઓ બંને સંખ્યા નવ વડે વિભાજ્ય છે, માટે લખીએ ચોપન બરાબર છ ગુણ્યા નવ અને એક્યાસી માટે લખાય નવ ગુણ્યા નવ. અંશ અને છેદને નવ વડે ભાગતા નવનો નવ સાથે છેદ ઉડશે, આમ તેની કિંમત મળે છ ના છેદમાં નવ. હવે જુઓ છ ને બે ગુણ્યા ત્રણ તરીકે લખી શકાય અને નવ બરાબર લખાય ત્રણ ગુણ્યા ત્રણ. આ બંનેનો અહીં જ છેદ ઉડાડી શકાય અથવા અંશ અને છેદનો ત્રણ વડે ભાગાકાર પણ કરી શકો અથવા બંનેને એક તૃતીયાંશ વડે ગુણીએ. આ બધી જ ક્રિયાઓ સરખી જ છે. ભાગ્યા ત્રણ કે ગુણ્યા એક તૃતીયાંશ બંને રીતે લખી શકાય. અત્યારે આપણે ભાગ્યા ત્રણ જ લખીએ. આપણે આગળ જતા અપૂર્ણાંકોના ગુણાકાર પણ શીખીશું. ત્રણ ભાગ્યા ત્રણ બરાબર એક, ત્રણ ભાગ્યા ત્રણ બરાબર એક અને અંતે બાકી રહે બે ના છેદમાં ત્રણ. આમ બંને અપૂર્ણાંકોનું સાદુરૂપ આપ્યા પછી આપણને મળે છે બે તૃતીયાંશ, માટે બંને સમ અપૂર્ણાંક છે તેમ કહી શકાય.